નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મહીસાગર જિલ્લામાં એક શિક્ષિકાની મનમાની સામે આવી. વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ટેકાના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ટ્રેક્ટર રેલી પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શન યોજાયું. બનાસકાંઠા જિલ્લામાં આજે તંત્રની આગાહી વચ્ચે ઇકબાલગઢ પંથકમાં વરસાદ શરૂ. અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે વેજલપુર વિસ્તારમાં સર્વે પૂરો કરવામાં આવ્યો. જામનગરમાં જીજી હોસ્પિટલ કોવિડ વિભાગના યૌન શોષણ આક્ષેપ બાદ હિન્દુ વિશ્વ પરિષદ મહિલા વિભાગ, માતૃશક્તિ અને દુર્ગા વાહિની મહિલા અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના શાંતિપુરા ખાતે વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 180 જેટલા ફોર્મ ભરી યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અંબાવડા ગામની સીમના રોડ પર સાઈડમાં દોડની પ્રેક્ટિસ કરેલા યુવકને ઇકો કાર ચાલકે ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. કાર ચાલક કાર મૂકીને ભાગી જતા યુવકના પિતા દ્વારા કાર ચાલક વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પેલેસ્ટાઈનની મદદ માટે આવ્યું આગળ ઇઝરાયેલ. જાપાનની નાઓમી ઓસાકા વિમ્બલ્ડનમાં નહીં રમે. દેશના સ્માર્ટ શહેરમાં સુરત પ્રથમ ક્રમે. કાશ્મીરમાં નવા જૂનીના એંધાણ, પીએમ મોદીએ બોલાવી બેઠક. રાજસ્થાનમાં પાર્ટીથી મોટું નેતા કોઈ નહીં, સતીશ પુનિયા. ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી. દેશમાં 6-8 અઠવાડિયામાં આવી શકે છે ત્રીજી લહેર, AIIMS. સાબરમતી નદીમાં એકાએક માછલીઓનું મોત. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. શો કરનારી અભિનેત્રીઓ બની ક્રિમિનલ. સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.